દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના 69મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મહાઆરતી અને ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા હતા. સન 1951ના વૈશાખ સુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના વરદહસ્તે સોમનાથ મહાદેવ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપસ્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ અને સોમનાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. મલેચ મહંમદ ઘોરી દ્વારા લૂંટના ઈરાદાથી વારંવાર આક્રમણ કરી સોમનાથ મંદિરને લૂંટી અને ખંડિત કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના નવનિર્માણનો સંકલ્પ કર્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરના 69મા સ્થાપના દિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથની સ્થાપના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે કરવામાં આવી. એ બંને પતિ પત્ની યજમાન બન્યા. એમના હાથે પૂજા કરવામાં આવી, પ્રથમ પૂજા અને પ્રાણ પ્રતિષ્ઠાનો આખો વિધિ કરવામાં આવ્યો. એ વખતે લાખો લોકો પ્રભાસપાટણની અંદર આવેલા, પ્રભાસપાટણની આજુબાજુમાં માઇલો સુધી માણસોની નજર નાખી હતા, દેખાતા હતા, એટલા બધા લોકોનો ઉત્સાહ હતો. અને ગગનભેદી જય સોમનાથના નારા લાગી રહ્યા હતા. ચારે બાજુ લોકો જબરજસ્ત ઉત્સાહથી એ દર્શન કરવા માટે ઉત્સુક હતા. પ્રથમ ભગવાન શિવલિંગની સ્થાપના થાય અને એ વખતે પ્રથમ દર્શન કરવાનો લ્હાવો એ લોકોના મનની અંદર એક અનુભવ, એક ઉત્સાહ એમાં દેખાતો હતો. એ વખતે ભગવાન સોમનાથને સલામી આપવા માટે નાવની અંદર સુંદર સગવડો રાખી અને એમાં તોપો ગોઠવી અને પછી 121 તોપોના નાદથી એમને સલામી આપવામાં આવી. એ વખતે અતિરુદ્ર, મહારુદ્ર અને સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા એમ ત્રણ મંડપો તૈયાર કરવામાં આવ્યા. એકની અંદર યજ્ઞ ચાલી રહ્યો હતો, બીજામાં જુદા જુદા દેવી દેવતાઓની સ્થાપનાની સાથે સાથે
ભગવાન શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠા માટેની એ બધી ગોઠવણી હતી, અને ત્રીજાની અંદર એ આખો પ્રોગ્રામ કરવાનો આયોજન હતું. એટલે આમ ત્રણ મંડપ હતા, યજ્ઞ ચાલી રહ્યો હતો, ચાર દિવસ યજ્ઞ ચાલ્યો. અને જે પ્રાણ પ્રતિષ્ઠાના વિધિ જે હોય છે આપણા શાસ્ત્રોથી, જ્યારે આટલી તૈયારી શક્ય નહોતી ત્યારે પણ ખૂબ મોટા પાયે તૈયારીઓ થઈ હતી. અને આવો મહાન પ્રસંગ એને માટે ભારત સરકારે અને બીજા બધાના પ્રયત્નોથી વિદેશમાંથી પણ દેશ દેશમાંથી મહાન મોટી નદીઓના જળો, સમુદ્ર અને એના જળ, જુદી જુદી વનસ્પતિઓના અવશેષો અને જુદા જુદા પર્ણ પુષ્પો, જે કંઈ ધન ધાન્યો, એ તમામને એકત્રિત કરી અને શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવ્યો. આ એક ઐતિહાસિક બાબત હતી કે આખા વિશ્વની અંદરથી આટલું દ્રવ્ય આવ્યું હોય અને એનો શિવલિંગનો અભિષેક થયો. અને ખૂબીની વાત એ છે કે એ સંવત 2007ના વૈશાખ પંચમીએ જ્યારે સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે શુક્રવાર હતો, સવારના 9:46નો સમય હતો. અને આશ્ચર્યની વાત એ છે કે મોહમ્મદ ગજનીએ જ્યારે 1026 ઈસવીસનમાં શુક્રવાર અને 9:46 આ શિવલિંગને તોડ્યું હતું, એ જ સમયે ફરીથી સ્થાપિત થયું, એ શુક્રવાર હતો, ત્યારે પણ 9:46 હતી. આટલી બધી ઝીણવટપૂર્વકની યાદી એ સરદાર વલ્લભભાઈ પટેલે એટલી કાળજી રાખીને તૈયાર કરી હતી કે એ અદ્ભુત હતું કે જે વખતે એનો એમ ધ્વંસ થયો એ જ સમયે ફરીથી એમનો પુનર્નિર્માણ થયો. આટલી બધી લાગણીથી સરદાર વલ્લભભાઈ પટેલે આ પ્રસંગને માટે તૈયારી કરી હતી. જોકે એ પોતે તો એ વખતે હાજર નહોતા, એ સ્વર્ગસ્થ થયા હતા, પણ જો એ હોત તો એ ખરેખર એમના હૃદયમાં અપાર આનંદ થયો હોત. પણ આપણને સૌને તો આનંદ થયો, કારણ કે સરદાર વલ્લભભાઈ જો ન હોત તો આપણે ભગવાન સોમનાથના દર્શન કરવાને માટે સદભાગી ના થયા હોત. ઘણા વર્ષો પહેલાંને ગણી શકાય, એ તો યુગોની વાત છે કે ભગવાન ચંદ્રે સૌ પ્રથમ સોનાનું બનાવેલું, પછી રાવણે એને ચાંદીનું બનાવ્યું, ભગવાન શ્રી કૃષ્ણે એમને ચંદનકાષ્ટનું બનાવ્યું, અને એ પછી સમય જતાં એ પથ્થરનું બનેલું, એમ આપણી પરંપરા કહે છે. પણ એ પરંપરા પછીથી ઈસવીસનની શરૂઆતથી જે ઇતિહાસ આપણને મળે છે એ પહેલાંનો ઇતિહાસ આપણને મળતો નથી, પણ જે ઇતિહાસ મળે છે એ જોતાં જણાય છે કે સૌ પ્રથમ જે મંદિર છે એ આપણી શિવ પરંપરાના કોઈ ઉપાસકે એની સ્થાપના કરી છે. સૌ પ્રથમ તો ચંદ્રે કરી હતી એમ પરંપરા કહે છે, પણ આ પથ્થરનું મંદિર સૌ પ્રથમ કોણે બાંધ્યું એ કહેવું નિશ્ચિત કરવું મુશ્કેલ છે. પણ એ પછીથી એ મંદિર ધીમે ધીમે જીર્ણ થયું, અને પછીથી તો ઘણા બધા આક્રમણોના ઉપર થતા રહ્યા. 1026માં મોહમ્મદ ગઝનીએ જે આક્રમણ કર્યું એ પછીથી તો એક જાતનો એક ટ્રેન્ડ થઈ ગયો કે સોમનાથ ઉપર આક્રમણો કરવા. એટલે મુસ્લિમ શાસકો, વિધર્મીઓ, એણે વારંવાર એમને ઉપર આક્રમણ કરી અને નષ્ટ કર્યું, વળી ફરીથી બન્યું. પણ સૌ પ્રથમ જ્યારે મોહમ્મદ ગઝનીએ વિનાશ કર્યો એ પછીથી કુમારપાળ સોલંકી રાજા એણે આખું આયોજન કર્યું, અને ભાવ બૃહસ્પતિ નામના એક વિદ્વાન બ્રાહ્મણ એમને નિમ્યા અને એમને બધી સંપત્તિ દ્રવ્ય આપી એમને મોકલ્યા, અને આખા મંદિર તો ઠીક પણ આખા પ્રભાસપાટણનું રિનોવેશન કરવા માટેનો હક આપ્યો. અને એ આખું એ વર્ણન આપણને મળે છે જેની અંદર એમણે મંદિર બાંધ્યા, બીજા કપરદી મંદિર વગેરે બનાવ્યા, હનુમાન મંદિર, આજુબાજુ ત્રિવેણી ઘાટ, એમ ઘણું બધું એમણે નિર્માણ કર્યું, અને એ મંદિરને ફરીથી ધમધમતું કર્યું, દર્શનને પાત્ર બનાવ્યું. એ પછી તો 3-4 પેઢી સુધી એટલે કે ગુરુ શિષ્ય પરંપરામાં એ પૂજાતું રહ્યું, અને એ લોકો ગંગ સર્વજ્ઞ એ રીતે કહેવાતા, અને એને ગંડ તરીકે ગણવામાં, ગંડ એટલે એ સ્થાનના અધિપતિ, એટલે સ્થાનના અધિપતિ તરીકે એ પૂજા ઘણા વખત સુધી ચાલુ રહી. પણ એ પછી તો વિનાશ થતા જ રહ્યા, અને વારંવાર છેક ઔરંગઝેબ સુધી એમના ઉપર આક્રમણો થયા, અને એ પણ ઓછું હોય એમ જે કંઈ પછીના જે નવાબો હતા એણે તો એની પૂજા જ બંધ કરાવી દીધી અને એમાંથી બધું નષ્ટ કરી નાખ્યું. મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું
એ જૂનું જે સ્થાન ને મંદિર હતું એ સ્થાન ઉપર બનાવવામાં આવ્યું છે, એટલે એમાં સ્થાનનું ઘણું મહત્ત્વ છે. નવું મંદિર છે પણ સ્થાન એનું એ જૂનું છે, એટલે એમની પ્રાચીનતાની દ્રષ્ટિએ એ મહત્ત્વનું છે. એ બનાવ્યું એમાં પ્રભાશંકર સોમપુરા નામના સ્થપતિ સોમપુરા, એમણે એ આખી ડિઝાઇન બનાવી. એમાં ગર્ભગૃહ, સભા મંડપ અને આગળ નૃત્ય મંડપ એમ ત્રણ વિભાગમાં એ આખા મંદિરની ડિઝાઇન બનાવી. એ પછીથી કામકાજ શરૂ થયું, ગર્ભગૃહ બંધાયું, એની અંદર ભગવાન સોમનાથના શિવલિંગની સ્થાપના થઈ. એ પછીથી મંદિરનું બાંધકામ ચાલુ રહ્યું અને એ રીતે શિખર સુધી એ મંદિર બન્યું. એમાં નીચેથી ફરસબંધીથી માંડી અને શિખર સુધી 251 ફૂટની એમની ઊંચાઈ છે અને લગભગ 3 માળમાં અને શિખરના 7 માળ છે, પણ 3 માળની અંદર જુદા જુદા સ્તંભો છે, એક પછી એક ઉપર ઉપર બંધાતા ગયા હોય, એટલે 251 જેટલા એ સ્તંભો છે. બીજા કેટલા ગુઢ પણ છે, કારણ કે ચણતરની અંદર લઈ લેવામાં આવ્યા હોય એટલે એ ગણતરીમાં દેખાતા ન હોય. એ ગર્ભગૃહ ઉપર શિખર છે અને શિખર ઉપર મુખ્ય કળશ છે. એ મુખ્ય કળશ છે એ 251 ફૂટની ઊંચાઈએ છે, તો અને એનું વજન 10 ટનનું છે. એ 10 ટનનું વજન એટલે ઊંચાઈ ઉપર લઈએ એ પણ એક કપરું કામ હતું, અને એ વખતે જે કામકાજ કરનારા લોકો હતા એણે ખરેખર બહુ મોટું સાહસ કર્યું હતું. એ સાહસ એટલું બધું હતું કે લોકો ઘરેથી જ્યારે એ ઉપર ચડાવવા માટેના મજૂરોને બધા ઉપર કારીગરો ગયા અને એને બેસાડવા માટે, કારણ કે એક જ વખત એક જ સમયમાં એ એના માં જે છે રંધ્ર એમાં ફિટ થઈ જવું છે, ફરીથી હલાવી શકાય જ નહીં એવડું મોટું વજન. એટલે એટલી એક્યુરેટ અને કાળજીથી મૂકવાનું હતું કે એ ઘણું કપરું કામ હતું. એટલે કેટલાક મજૂરો તો ઘરેથી કાયમી વિદાય લઈને નીકળેલા કે અમે આવીએ કે ના આવીએ, એટલું ઊંચાઈ ઉપર અને આટલા વજનનું વસ્તુ ફિટ કરવી. પણ એ ભગવાનની કૃપાથી બરાબર સારી રીતે થઈ ગયું. એ પછી આગળનો જે સભા મંડપ છે એને એક મુખ્ય કળશ છે, એ પછી આગળના નૃત્ય મંડપને મુખ્ય કળશ છે. એ સિવાય જે કંઈ નાના મોટા કળશો છે એ લગભગ 1400થી વધારે છે, અને એ બધા જ અત્યારે સુવર્ણથી મંડિત કરવાનું આયોજન છે. અમુક થઈ ગયા છે, અમુક બાકી પણ છે, પણ આખું મંદિર સુવર્ણ મંડિત થાય એવી અમારી સૌની ઈચ્છા છે અને ભગવાનની ઈચ્છાથી એ કામ પૂર્ણ થશે.